નસીબનું ક્યારે કોઈ જૂટવી શકતું નથી અને જૂટવી જાય એ ક્યારે નસીબમાં હોતું નથી। વિધાતાએ લખેલા લેખ અને મા બાપે આપેલા સંસ્કાર ક્યારે ખોટા નથી હોતા। જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી। જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુખી કરે છે, પહેલું જીત અને બીજું અભિમાન। જીવનમાં બે વસ્તુ વ્યક્તિને સુખી કરે છે, પહેલું જતું કરવું અને બીજું સમાધાન। જગતમાં બે વસ્તુ મુહૂર્ત વગર થાય છે, માણસનો જન્મ ને માણસનું મૃત્યુ। જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય। એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ના કરી શકાય જેની પાસે શક્તિ અને સહનશક્તિ બંને હોય। તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે। વ્યક્તિને સમજવાની કોશિશ કરો, બાકી ઝઘડા તો દરેક સંબંધોમાં થાય જ છે। ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે। વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે, પરંતુ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી। તમારી ખુશીઓમાં એ લોકો હાજર હોય છે જે તમને ગમતા હોય છે, પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હોય છે જેને તમે ગમો છો। સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે ત્યારે સમજી લેવું કે એની લાગણીને ઠેસ પહોંચી છે। પોતાની ઓળખાણ બતાવવા સમય બરબાદ ના કરો, મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે। માફ કરતા શીખો, વેર વાળવાનો આનંદ એકાદ બે દિવસ ટકશે, પણ માફ કરી દીધાનો આનંદ જીવનભર ટકશે। ભૂલ કરી હોય તો કબૂલી લેવું, કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહીં ટકી શકે। સંબંધમાં સામેવાળા વ્યક્તિને દુઃખની નસની ખબર હોવા છતાં ક્યારે એનો ફાયદો ના ઉઠાવવો એ જ સાચી લાગણી। જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી, કારણ કે સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે। શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો, ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે। જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ, એ વ્યક્તિ બીજાનું કોઈ દિવસ ખરાબ નહીં કરે।